અભાવ વાસના અને યાચના એને તોડવા માટે મળે. ફરીથી આ ભાવ યાચના અને વાસનાને તોડવા માટે મળ્યો છે, વધારવા માટે નથી મળ્યો. ભૂતકાળમાં સમજણ નથી એટલે અનંત કાળમાં એને આપણે પોષી છે, ખૂબ પોષી છે. હવે આ ભાવની અંદર પણ જો એ જ પોષવાના ધંધા કરશું તો એક બાજુ પ્રાર્થના કરવા માટે પરમાત્મા મળ્યા અને બીજી બાજુ યાચનાને વાસનાને પોષવાના જ જો ધંધા કરશું તો પરમાત્મા પણ આપણા માટે નકામ. શું કામ? તમે જેલમાં હો ને રાષ્ટ્રપતિ તમારી પાસે આવે તો તમે રાષ્ટ્રપતિ પાસે શું માંગો? જેલમાંથી આ એક રાષ્ટ્રપતિ પહોંચી ગયા ડાયરેક્ટ ની અંદર અને જેલમાં કરેલા કેદીને પૂછ્યું, બોલ કઈ તકલીફ? બીજું કઈ નહીં, મચ્છર બહુ કરડે છે, એક મચ્છરદાની અપાવજો. નવસારીમાં આવે એને મચ્છરદાની લઈને જ આવવું પડે. ઓકે ચલો હવે મચ્છરદાની આપી દેજો. બાજુમાં ગયા, તને કઈ પ્રોબ્લેમ? બીજું કઈ ને, રોટલીમાં કાંકરા આવે જરા રોટલી તો સરખી કરા. ઓકે બોલાવો ભાઈ રસોઈયાને, ભાઈ આને કાલથી કાંકરાવાળી રોટલી ના જવી જોઈએ, એકદમ ટકાટક રોટલી, ગરમા ગરમ રોટલી જવી જોઈએ. થઈ જશે. ત્રીજાને બોલાવ, શું પ્રોબ્લેમ? અરે સુવામાં ઉપર ખાબડ જમીન છે, એક સરસ મજાની ડનલોપની ગાદી આપી દો ને. ઓકે થઈ જશે, ત્યાર પછી ગાદી આવી જશે. ચોથાને પૂછ્યું, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? તને કોઈ પ્રોબ્લેમ? અરે આ જેલ જ પ્રોબ્લેમ છે, જેલ જ પ્રોબ્લેમ છે, આ જેલમાંથી બહાર કાઢો. અને કાયદો એમ કે છે કે રાષ્ટ્રપતિ જેની સજા માફ કરે એને જેલમાંથી આઉટ કરી દેવામાં આવે. બોલો બહાર નીકળી ગયો, આપણે શું કરીએ? રાષ્ટ્રપતિને ટપી જાય એવા પરમાત્મા. હા દ્રૌપદી મુર્મુ તો હજી હમણાં આવ્યા, અમુક તો કાયદાની એને પણ અક્કલ નહીં હોય. અને ત્રણ લોકના નાથ દેવાથી દેવ આપણી સામે બેઠા છે, એની પાસે ગયા પછી આ જગતના તમામ દુઃખોને દૂર કરવાની જેની પાસે તાકાત હોય એની પાસે આપણે નાનકડી ફરિયાદ લઈને જઈએ છીએ. જરા વેસુની અંદર ફ્લેટ થઈ જાય એવું કરી આપો, જરા ફરામ થઈ જાય એવું કરી આપો. ઓલાના રૂપિયા આવ્યા નથી 5 વર્ષથી, તો એ આવી જાય એવું કંઈ કરો ને. આવી નાની નાની ફરિયાદો લઈને આપણે પ્રભુની પાસે જઈને પ્રભુને ડિસ્ટર્બ કરવા માંગીએ છીએ. તમારે પહેલી પ્રાર્થના જો કરવી હોય તો ભગવાન આ સંસાર રૂપી જેલમાંથી તમને બહાર આવશે. આ એક વીક મારે તમારી ઉપર પ્રાર્થના શું કહેવાય, પ્રાર્થના કોને કહેવાય, પ્રાર્થના કેવી હોવી જોઈએ, પ્રાર્થનાથી શું ફાયદા થાય એનું મેં ખાલી વર્ક કર્યું છે. હવે નેક્સ્ટ વીક થી આપણે શરૂ કરશું. જય વિયરાય જગદગુરુ. એક એક પદને લઈને ચાલશું. મેં કીધું ને એક અઠવાડિયું ટ્રેલર ચાલશે, એક ચોમાસું પ્રવચન કરવું હોય, એક વર્લ્ડ કપ હોય 2.5 મહિનાનો હોય કે ના હોય તો એ વર્લ્ડ કપ ની જાહેરાત પણ એકાદ મહિનો તો ચાલે કે ના ચાલે. આપણે એક અઠવાડિયું કોને પ્રાર્થના કરી, કેવી પ્રાર્થના કરવી જોઈએ, એક એક પ્રાર્થના કરતા કરતા કેવા ભાવ હોવા જોઈએ. અને ક્યારેક આપણે જે મંદિરમાં પ્રાર્થના કરીએ છીએ એમાં આપણા ઘરની અંદર સાંજ પડે બધા સાથે મળી સામૂહિક પ્રાર્થના પણ કરશું. આખા ઘરમાં સાથે બેસી રાત્રે 5 મિનિટ માટે પ્રાર્થના પણ કરશે. એવા સામૂહિક નવકાર ગણો એ પણ પ્રાર્થના. કોઈ આશયથી કોઈ ઉદ્દેશથી ઘરના તમામ સભ્યો ભેગા મળી સૂતા પહેલા પ્રાર્થના કરે છે. ખરામાં સાથે જમવાનું બંધ બંધ